જો એક બીજું સૂત્ર આપી દઉં, તમારું પુણ્ય હશે ને તો તમારા રૂપિયા ક્યાંય જવાના નથી, અને તમારું પુણ્ય જો નહીં હોય ને, લાખ મહેનત કરી હશે, તમારી પાસે રહેવાના નથી. પુણ્ય સે ચલતા હૈ જિંદગી, પૈસે સે નહીં ચલતી હૈ, પુણ્ય સે ચલતી હૈ. ઘરેથી તમે લાખ રૂપિયા લઈને નીકળ્યા હો, તમે ટ્રેન બસની અંદર ચડ્યા, ખિસ્સું કપાય કે ના કપાય? પૈસાનું ખિસ્સું કપાઈ શકે, પૈસાનું પાઉચ કપાઈ શકે, પૈસા ચોરાઈ શકે, પુણ્યને ચોરી શકે એવી વ્યક્તિ આ દુનિયામાં આજ સુધીમાં તમે ક્યારે સાંભળી ખરી? તમારું પુણ્ય જોરમાં હશે ને તમે અંધેરીમાં ઉભા હશો, તમારે ગોવાલિયર ટેન્ક આવવું છે, તમે ટ્રેન પકડી શકો નથી, બસ પકડી શકો એમ નથી, રૂપિયા નથી એટલે ટેક્સીમાં બેસી શકો એમ નથી, જીપે તમારું મોબાઈલ પણ ખોવાઈ ગયું છે. હું જ કહી દઉં ને પહેલેથી, કઈ સાધન જ નથી કે જેનાથી તમે રૂપિયા આપી શકો, રૂપિયા વગર કોઈ તમને બેસાડી શકે એમ નથી. અને એ જ વખતે એક ગાડી આવીને ઊભી રહી જાય તમારી બાજુમાં, હેલો તમે તો ગોવાલિયર ટેન્કમાં મેં તમને ક્યારેક ક્યારેક જોયા છે, કેમ અહીંયા ઊભા છો? અરે યાર લિફ્ટ જોઈએ છે, બધું જ ખતમ. અચ્છા ઘરે પૂછવું છે, બેસી જાઓ, આપણી ગાડી ખાલી જ છે. હું તમને પૂછું છું, તમારા પૈસાએ બેસાડ્યા કે તમારા પુણ્યએ બેસાડ્યા? તમારું પુણ્ય હતું માટે તમને કોઈક લિફ્ટ આપે છે, પુણ્ય જો ના હોત ને તો તમને લિફ્ટ પણ ન મળે, આવા કિસ્સાઓ બને કે ન બને? અરે ટેક્સીની અંદર 2 લાખ 2.5 લાખ રૂપિયાની આખી સુટકેસ મૂકીને ભૂલીને કોઈ માણસ જતો રહ્યો, એવું બને છે કે નથી બનતું? છાપામાં આવે છે કે નથી આવતું? અને હવે એ ટેક્સી ડ્રાઈવર જુએ અંદર કાર્ડ બાર્ડ કાંઈ નથી, પણ આ તો સિસ્ટમ છે ને, ક્યાંથી બેઠા, શું જોયું, સીસીટીવીમાં જોઈ લઈએ, અને એમ કરતાં કરતાં એ ક્યાં ઉતર્યો એમ કરીને પણ એને પકડી અને ટેક્સી ડ્રાઈવર 2.5 લાખની સુટકેસ પાછી આપવા માટે જાય છે. આવું બને છે કે નથી બનતું? તો આ 2.5 લાખ સેનાથી આવ્યા? ઓળખાણથી આવ્યા? પોલીસને લીધે આવ્યા? સેનાથી આવ્યા? ઓકે, બિઝનેસનું મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજ કરવું હશે તો શું જોઈશે? સંતોષ. અને ત્રીજું છે, કહું ઘડી દોડે છે, ત્રીજું બહુ મહત્વનું છે, ઊભું રાખું છું, થોડો કોર્સ અધૂરો રહી જાય છે, નહીં વાંધો નહીં, કોર્સ પૂરો કરશું આપણે, સિલેબસ જેટલો આપ્યો છે પૂરો કરીને રહેશું. આ ત્રીજું છે, ખાલી ટોપિક આપી દઉં છું, બહુ મજાનો છું, બહુ મજાનો, કદાચ 2 સ્ટ્રેસમાંથી તમે બહાર આવી જશો, એક્ઝામનું, બિઝનેસનું, પણ સૌથી વધારે મહત્વનું સ્ટ્રેસ વર્તમાન કાળમાં 100માંથી 70ને જો આવતું હશે તો એ છે રિલેશન, સંબંધ, આફ્ટર મેરેજ, કિસકે સાથ જીના હૈ, બસ એની સાથેના જે પણ બબાલ, તો એ મેનેજ કઈ રીતના કરવું, પરિવાર સાથેનું સ્ટ્રેસ કઈ રીતના મેનેજ કરવું, બહુ સુંદર વાતો છે. લાઈફ ઇઝ સ્ટ્રગલ, એની અંદર આ પોઈન્ટને પણ સાંકળીશ, અને આવતા રવિવારે 2:30 થી 5 માં લાઈફ ઇઝ સ્ટ્રગલ બહુ જબરજસ્ત સબ્જેક્ટ છે, લાઈફ ટાઈમ ઉપયોગી છે, સમયસર આવજો. વિતરાગ પરમાત્માની આજ્ઞા તમે બોલાવી દઈએ.